દર્શક મિત્રો નમસ્કાર. ભારતની શાન સમાન અને અખંડ ભારતના શિલ્પી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ગૌરવગાથા આજે હું તમને સંભળાવીશ. સ્વાતંત્ર્ય સંગ્રામનો ઇતિહાસ અનેક રાષ્ટ્રનેતાઓની અશુગાથાથી ભરેલું, તેમાં સરદાર વલ્લભભાઈ પટેલનું નામ સ્વતંત્ર ભારતના શિલ્પી તરીકે સુવર્ણ અક્ષરથી લખાયેલું છે. આજનો મારો વિષય છે નિરાભિમાની વ્યક્તિત્વ. આપણને કોઈ કાર્યમાં સફળતા મળે તો પણ આપણને તેમનું અભિમાન આવી જાય, પરંતુ ભારતના એકમાત્ર પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ હતા કે જેમણે અનેકવાર સફળતા મેળવ્યા બાદ પણ તેમને અભિમાન ન હતું. આવા સરદારો માટે એક જ શબ્દ વપરાય છે, નિરભિમાની. એક સમયની આ વાત છે, ઈસવીસન 1918ના ખેડા સત્યાગ્રહમાં વલ્લભભાઈ જ્વલન અદ્ભુત કામ કર્યું. આ ગાંધીજીની મદદનીશ તરીકે તેમને કામની શરૂઆત કરી, પણ પછી બધું જ કામ તેમણે પોતાની માથે ઉપાડી લીધું. આ પહેલા સત્યાગ્રહમાં વલ્લભભાઈએ જ્વલન સફળતા મેળવી. આ સત્યાગ્રહની પૂર્ણાહુતિ માટે 29 જૂન 1918ના રોજ નડિયાદમાં એક વિશાળ જાહેરસભાનું આયોજન ગાંધીજીએ કરેલું. આ જાહેરસભામાં ગાંધીજીએ કહ્યું કે મારે કબૂલ કરવું જોઈએ કે હું વલ્લભભાઈને પ્રથમ વખત મળ્યો ત્યારે મને એમ થયું કે અમારે આ અકળ માણસ મને શું કામ લાગશે, પરંતુ જેમ જેમ તેમના સંપર્કમાં આવતો ગયો એમ એમ મને લાગ્યું કે મારે મારા આગળના કામ માટે આ માણસ તો જોઈએ જ. જો મને વલ્લભભાઈ મળ્યા ન હોત તો આજે જે કામ થયું છે તે ન થાત, એવો શુભ અનુભવ મને એમના દ્વારા થયેલો. ગાંધીજી કોઈના વિશે બે શબ્દ કહેતા પહેલાં 17 વખત વિચારતા, પરંતુ વલ્લભભાઈ માટે આજે પણ તેમના હૃદયમાં અસ્ખિલિત વાણી વહી રહી હતી. ગાંધીજીના મુખેથી પોતાના વખાણ સાંભળ્યા બાદ ભલભલા માણસને પોતાની જાત પર થોડું અભિમાન આવી જતું, પરંતુ વલ્લભભાઈએ સન્માનના પ્રતિભાવમાં જે વાત કહી તે તેની નિરાભિમાની વ્યક્તિત્વની સાબિતી આવે છે. વલ્લભભાઈએ કહ્યું, હિન્દુસ્તાનમાં દેવતાઓ અને મહાત્માનો રિવાજ છે કે પોતાને અપાયેલી પ્રસાદી પોતે લેતા નથી, પરંતુ પોતાના પૂજારીને આપી દેશે. એવી જ રીતે મહાત્માજીએ બધું જ મને અર્પણ કર્યું, પણ હકીકતને કશું જ કર્યું નથી. જો અમને જે કંઈ સફળતા મળી છે તેમાં ખેડા જિલ્લાની પ્રજાએ દાખવેલી હિંમત અને સહનશક્તિના કારણે છે. માટે મને જે સન્માન મળ્યું છે તે હું ખેડા જિલ્લાની પ્રજાને અર્પણ કરું છું. આપણને કોઈ કાર્યમાં નાની એવી સફળતા મળે તો પણ આપણે છકી જઈએ છીએ. સફળતાનું ગૌરવ જરૂર લેવું, ગૌરવ અભિમાનમાં ન બદલે તેની કાળજી રાખવી. જ્યારે સન્માન થતું હોય, ત્યારે જેના કારણે સન્માન થયું હોય તેવા સહયોગીને ભૂલવા નહીં, તેમને પણ સન્માનનો થોડો ભાગ આપવો, જેથી ભવિષ્યમાં એમના દ્વારા પૂરતો સહયોગ મળતો રહે. આ સરદારની જન્મ જયંતિ નિમિત્તે મારા કોટી કોટી વંદન સાથે જય હિન્દ જય ભારત.